જય સ્વામિનારાયણ. બધા ભક્તોને ખાસ જણાવવા માટે કે હમણાં કોરોના વાયરસ, એનાથી સાવધાન રહેવાનો સમય છે. આ વાયરસ એટલો વિશ્વવ્યાપી બની રહ્યો છે, 120 કરતાં પણ વધુ દેશોમાં એણે પગ પસારો કર્યો છે. અમેરિકામાં ન્યુયોર્ક સ્ટેટથી શરૂ થયો, અત્યારે લગભગ 40 જેટલા સ્ટેટ સુધી પહોંચી ગયો છે. આજે જ ન્યૂજર્સીમાં પણ જ્યારે સ્ટેટ ઓફ ઇમરજન્સી ડિક્લેર કરવામાં આવી છે, બીજા ઘણા બધા સ્ટેટોમાં ઇમરજન્સી ડિક્લેર કરી છે. ત્યારે ભક્તો, આમ તો આપણે જાણીએ છીએ, કોઈ પણ સંકટ સમયમાં શ્રીહરિ જ આપણી સહાય કરે છે, પરંતુ સાવધાન થઈને જીવવું એ પણ ભગવાન શ્રીહરિની આજ્ઞા છે, પૂજ્યપાદ ગુરુજીની પણ આજ્ઞા છે. ત્યારે કોરોના વાયરસ બાબતમાં પ્રથમ તો આ વાયરસને કેમ ઓળખવો? આ વાયરસના સિમ્પટમ્સ બહુ સિમ્પલ છે. પેલા શરદી જેવું લાગે, નાકમાંથી આંખમાંથી પાણી વહેતું એવું લાગે. આવું જો શરદી જેવું કંઈક વિશેષ જણાતું હોય, સૂકી ખાંસી હોય, કફ હોય, તો સાવધાન થવા જેવું છે. એવા વ્યક્તિઓએ તાત્કાલિક કોઈ ડૉક્ટરને મળી સારવાર કરવી જોઈએ, જાહેર જગ્યામાં ન જવું જોઈએ. અને શરદી થાય ત્યારબાદ ફ્લૂ થવા લાગે, અને ત્યારબાદ જો ન્યુમોનિયા સ્ટેજ સુધી પહોંચી જાય તો આ વાયરસ એટલો બધો ઘાતક બને છે. અત્યારે હજારો માણસો મરી રહ્યા છે, કેટલાક નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે. આ વાયરસની વેક્સિન્સ હજી શોધાઈ નથી, ત્યારે નાની નાની 7 બાબત છે જે બાબત દરેક ભક્તોએ, દરેક વ્યક્તિએ જાણવા જેવી છે. પહેલી બાબત, જમતા પહેલા 20 સેકન્ડ માટે ગરમ પાણીથી, સાબુ વગેરેથી સારી રીતે હાથ ધોવાનો અતિ આગ્રહ રાખો. બીજી બાબત, નખ પણ કાપેલા રાખો. નખમાં મેલ ભરાઈ જાય, રખીને કદાચ વાયરસ પણ આવી શકે, આવી શક્યતા છે, માટે એ બાબતમાં સાવધાન રહીએ. ત્રીજી બાબત, આપણે હાથ આંખમાં, કાનમાં, મોઢા ઉપર વારંવાર અડાડવાની આદત હોય છે. આ નાની આદત પણ અત્યારે મોટું નુકસાન કરી રહી છે. આ વાયરસ એવો છે, કોઈ જગ્યાએ કોઈક વાયરસગ્રસ્ત વ્યક્તિ, એફેક્ટેડ પીપલ આવ્યા છે, પ્લેનમાં, એરપોર્ટમાં એણે ખાંસી ખાધી, છીંક ખાધી, એ વાયરસ ત્યાં કોઈક જગ્યાએ લાઈવ બેઠો છે, ત્યાં કોઈકનો હાથ પડ્યો, પગ પડ્યો, શરીર પડ્યું, અથવા કોઈ આવી વ્યક્તિને શેક હેન્ડ કર્યો અને વાયરસનું સંક્રમણ થયું, હાથમાં અડ્યો છે. અને જો આંખ, નાક કે મોઢા સુધી એ આપણી આંગળી કે હાથ જાય છે ને, એકવાર આ વાયરસ પેટમાં ગયો, મોઢામાં ગયો, ત્યાર પછી આ વાયરસને કંટ્રોલ કરવો અતિ અઘરો છે. માટે હમણાં કહેવાય છે ને, ફેસ, નોઝ, આઈઝ, માઉથ, આને અડતા પહેલાં હંમેશા આપણો હાથ ચોખ્ખો છે કે નહીં, આ પૂરેપૂરી ખાતરી કરી લઈએ. ચોથી બાબત, મંદિર છે કે જાહેર સ્થળ છે કે પબ્લિક એરિયા છે કે મોલ છે કે કોઈ પણ જાહેર જગ્યામાં અનેક માણસો આવતા હોય, કયા માણસ કેવા છે કોઈને ખબર નથી, એટલે આ બધી વસ્તુમાં જતા પહેલાં અમુક પ્રકારનું પ્રોટેક્શન આપણે કરવું જરૂરી છે. અથવા એવી કોઈક અજાણી વ્યક્તિ આપણા ઘર સુધી, પરિવાર સુધી આવી હોય તો પણ આપણા ઘરને ડિસઇન્ફેક્ટ કરવું એ પણ જરૂરી છે. એના માટે સંતોએ બહુ સરસ સર્ચ કર્યું હતું, લાઇસોલ સ્પ્રે આવે છે, જે સ્પ્રે ડિસઇન્ફેક્ટ કરવામાં ખૂબ જ મદદ કરે છે, જેમાં ખાસ કરીને ડોર્સના હેન્ડલ છે, ફોન વગેરે છે, કીબોર્ડ છે, ટૂંકમાં જે જગ્યાએ માણસનો હાથ વિશેષ અડતો હોય એવી તમામ જગ્યા ડિસઇન્ફેક્ટ કરવી, ચોખ્ખી કરવી, સાફ કરવી અતિ જરૂરી છે. પાંચમી બાબત, હમણાં આ વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. અમેરિકામાં આપણે સાંભળીએ છીએ
બહુ બે કે ત્રણ દિવસની અંદર ત્રણ ઘણા ચાર ઘણા લોકો આનાથી સંક્રમિત બન્યા છે, ત્યારે પબ્લિક પ્લેસમાં જવા માટે આપણે બહુ આગ્રહ ન રાખવો. જાજા માણસો જ્યાં ભેગા થાય છે, પબ્લિક ટ્રાવેલિંગ, પબ્લિક જે ટ્રાન્સપોર્ટર છે, એરપોર્ટ વગેરે છે કે જાહેર સ્થળો છે, ત્યાં જતાં પહેલાં પણ આપણે વિચાર કરીએ. અતિ અગત્યનું અનિવાર્ય હોય તો જ, બાકી ચાલી શકતું હોય તો એવોર્ડ કરીએ અને આપણી પર્સનલ કારથી જ આપણે કામ પતાવી દઈએ. આવો બધા ભક્તો આગ્રહ રાખજો. અને છઠ્ઠી બાબત છે કે શાકભાજી વગેરે તમામ નાની મોટી વસ્તુઓ ઘરમાં તમે લાવો છો, વાપરો છો, પણ વાપરતા પહેલાં ગરમ પાણીથી ખાસ એકવાર એને બરાબર ધોઈ નાખવી, જેથી કરીને કોઈક રીતે પણ આ વાયરસ આપણા ઘર સુધી, આપણા શરીર સુધી ન આવી શકે. અને સાતમી અને છેલ્લી બાબત, આ વાયરસ વિશેષ કરીને વૃદ્ધ અને વડીલ વ્યક્તિઓમાં ઘાતક બન્યો છે. વડીલ વ્યક્તિઓની ઇમ્યુન સિસ્ટમ મંદ હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે એ લોકોમાં વધારે આ વ્યાપક બન્યો છે. એકવાર વ્યાપી જાય પછી એ પ્રાણઘાતક જ બને છે. માટે 60+ 60થી વધારે ઉંમરની જેટલી વ્યક્તિઓ છે તે લોકો વિશેષ કરીને ઘરની બહાર નીકળે જ નહીં. એમાં બંને પ્રકારની શક્યતાઓ છે, એને રોગ લાગવાની શક્યતા પણ વધારે છે. એને એકવાર રોગ લાગ્યો હોય તો કાબૂ નથી થતો, એવી વ્યક્તિ બીજી જગ્યાએ જાય ત્યાં પણ ઘણાને ચેપ લાગે છે, રોગ લાગે છે. માટે 60+ અથવા તો નાના બાળકો છે અથવા જેની રોગ પ્રતિકારક શક્તિ મંદ છે એવા લોકોએ ખાસ કરીને હમણાં ઘરની બહાર નીકળવાનો વિશેષ આગ્રહ ન રાખવો. અને મંદિરમાં પણ આપણે જવાનો આગ્રહ ન રાખીએ, ઘરેથી ઓનલાઈન લાઈવમાં દર્શન કરી લઈએ, જેનાથી આપણે આવા સમયમાં બચવાની શક્યતા બહુ વધી જાય. જય સ્વામિનારાયણ.